તરવડી ડેમ બે ના ગઈકાલે એક સાથે 12 દરવાજા ખોલાયા હતા. આજે 8 દરવાજા ખુલ્લા રખાયા અને પાણીની હજુ આવક ત્યાં ચાલી રહી છે. 9000 ક્યુસેક પાણીની આવક હોવાની જાણકારી છે. અમરેલીથી હવે આપને સમાચાર આપી રહ્યા છે કે જ્યાં રાજુડાનો ધાતરવડી બે ડેમ કે જેમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે. અત્યારે ડેમના 8 દરવાજા ખુલ્લા છે કે જેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. સતત ડેમમાં પાણીની આવક પણ નોંધાઈ રહી છે. 9000 ક્યુસેક જેટલું પાણી સતત આવી રહ્યું હોવાની જાણકારી અત્યારે છે. જોકે ડેમનું રૂ લેવલ જાળવી રાખવા માટે અત્યારે ડેમના 8 દરવાજા ખુલ્લા રાખી તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટની સ્થિતિ જણાવી દેવાય છે. કારણ કે સતત વરસાદ અને તેના કારણે જે નદી નાળા જળાશયો છે તે અત્યારે ભરાઈ રહ્યા છે. ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે ત્યારે તેમાંથી પાણી પણ અત્યારે છોડવામાં આવી રહ્યું છે. ધાતરવડી બે ડેમના 8 દરવાજા અત્યારે ખુલ્લા હોવાની જાણકારી છે કે જેમાંથી સતત પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે. 9000 ક્યુસેક જેટલી પાણીની આવક ડેમમાં અત્યારે હોય તેવી વિગતો મળી રહી છે. જો કે ડેમના 8 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પણ ખાસ વહીવટીતંત્રે સતર્કતા વધારી દીધી છે. લોકોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે કે તેઓ કેચમેન્ટ એરિયા તરફ ન જાય, કારણ કે હવામાન વિભાગની આગાહી હજુ પણ વરસાદની છે અને એમાં પણ ખાસ કરીને જાફરાબાદ સહિતના જે કોસ્ટલ એરિયાઝ છે ત્યાં વધુ વરસાદ પડી શકે છે. ત્યારે પરિસ્થિતિને કાબૂમાં રહે તે માટેના સતત પ્રયત્નો પણ અત્યારે થઈ રહ્યા છે. હવામાન વિભાગ સહિત વહીવટી વિભાગ પણ આખી એ બાબત પર નજર રાખી રહ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો સતત ધાતરવડી ડેમ, આમ તો અમરેલી, રાજુલા, લીલિયા સહિતના તમામ જે આસપાસના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદના કારણે નદી જળાશય છલકાઈ ગયા છે. જયદેવ કાઠે મારા સંવાદદાતા આ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે. જયદેવ, વિગતો મળી રહી છે કે ધાતરવડી બે ડેમના 8 દરવાજા અત્યારે ખુલ્લા છે, કેટલો ઇન્ફ્લો છે, આઉટફ્લો અત્યારે ત્યાં કેટલો નોંધાઈ રહ્યો છે, પરિસ્થિતિ શું છે? રાતથી જે વરસાદે વિરામ લીધો છે તેને લઈને સમગ્ર જિલ્લામાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ખાસ કરી ખેડૂતો સહિતના લોકો છે તેમણે રાહતનો શ્વાસ લીધો છે. સાથે સાથે ધાતરવડી બે ડેમ છે રાજુલાનો, તે ગઈકાલે 12 દરવાજા એક સાથે ખોલવામાં આવ્યા છે. ત્યાં હાલમાં હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. 8 દરવાજા ખુલ્લા રાખવા શરૂ જોવા મળી રહી છે, કેમ કે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડવાના કારણે આ પ્રકારની સ્થિતિ થઈ છે. હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ક્યારે વરસાદ આવી શકે છે તેવું કહી શકાય નહીં, પરંતુ જે રીતે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે ફરી આ વિસ્તારમાં વરસી શકે છે. અને સિંચાઈ વિભાગ દ્વારા જે 8 જે જેટલા દરવાજા છે તે હજુ શરૂ જ રાખવામાં આવે છે, કેમ કે ખૂબ વ્યાપક પ્રમાણમાં ચાલુ હોવાના કારણે ડેમના દરવાજા છે તે ખુલ્લા રાખવામાં આવ્યા છે. તેની ઉપર તમામ અધિકારીઓ છે તે પણ મોનિટરિંગ કરે છે. ગઈકાલે જે રીતે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ ઉચ્ચ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ આપ્યા હતા તેને લઈને તમામ અધિકારીઓ છે તે પણ સ્ટેન્ડ બાય જોવા મળ્યા હતા. તાલુકામાં મામલતદાર કક્ષાના અધિકારીઓ છે તે પણ સતત આ વરસાદને લઈને નજર રાખી રહ્યા છે. સતત કંટ્રોલ રૂમ છે તે કાર્યરત કરી દેવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર આગાહીને લઈને સતત જોવા મળી ગયું છે. સાથે સાથે હાલ મહત્વના અને ખૂબ મોટા સમાચાર એ છે કે વરસાદે સમગ્ર જિલ્લામાં વિરામ લીધો છે, પરંતુ વહેલી સવારથી અને રાતથી વરસાદ હજુ સુધી આવ્યો નથી. જોકે હાલમાં વરસાદી માહોલ જોવા મળી ગયો છે અને દિવસ દરમિયાન હજુ પણ વરસાદ છે તે ગમે ત્યારે પડી શકે છે. વિધિ જયદેવ, આભાર આ જાણકારી બદલ. તો અત્યારે પણ હજુ હવામાન વિભાગની આગાહી છે અને તેને જ પરિણામે સતત વહીવટી વિભાગ આખી બાબત પર નજર રાખી રહ્યો છે.